ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના ખેડૂતોના હિત માટે કરવામાં આવેલી જાહેરાતને આવકારી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા છે. સી આર પાટીલે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને લઈને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે સરકારની જાહેરાતથી 27 લાખ ખેડૂતોની રાહત થશે. ઉદાર સહાય પેકેજ મારફતે રાજ્ય સરકાર હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતોની સાથે ઉભેલી છે. અત્રે નોંધનીય છે કે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ 350 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર આદરણીય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે વિધાનસભામાં આપ્યા છે. એમણે ગુજરાતના લગભગ 27 લાખ ખેડૂતોને એમને થયેલા અતિવરસાદને કારણે કે ઊંચા વરસાદને કારણે જે નુકસાન થયું છે કે કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એમાં એમને રાહત આપે, રાહત મળે એના માટેની આજે જાહેરાત કરી છે. એમણે 350 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોને મળશે એવી આ જાહેરાત કરી છે. 1 ઓક્ટોબરથી એ ઓનલાઈન ફોર્મ ભરી શકશે, એના માટે કોઈપણ પ્રકારની ફી એમણે ભરવાની નથી અને સીધા પૈસા એમના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. કોઈ વચેટીઓમાં નહીં હશે અને વચેટિયા વગર સીધા પૈસા એમના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. હું આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકારના સૌ મંત્રીશ્રીઓ અને સૌ ધારાસભ્યશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે ગુજરાતના ખેડૂતની વ્યથાને સમજી અને એની પડખે ઊભો રહેવાનો જે આ નિર્ણય છે આ એક ઐતિહાસિક નિર્ણય છે. આ નિર્ણયને કારણે કદાચ આવનારા વર્ષોમાં અન્ય રાજ્યોના સરકારે પણ આ જ સિસ્ટમ અપનાવીને અલગ અલગ રાજ્યોના ખેડૂતોને એ મદદ આપવા માટે આ માર્ગ પસંદ કરવો પડે એવી એક ઝડપે સલાહ આ યોજના છે. ફરીથી હું આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. ભારત માતા કી જય.